તાલુકામાં ગામો આવેલા છે આ ગામોના લોકો વિવિધ કામ અર્થે તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી જર્જરીત થઈ ગયેલી કચેરી જો કોઈ અરજદાર આવે અને જો તેના પર પોપડા પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના ઊભી થવા પામી છે કચેરીના પ્રવેશ દ્વાર બીમના પણ ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે અને વીસ વર્ષ જૂની કચેરી જે છે જર્જરિત થયેલી છે તે બાબતે દસાડા તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન શાને પૂરતા જર્જરિત કચેરી નવનિર્માણ બાબતે લાગતા કચેરીએ રજૂઆત કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું તંત્ર દ્વારા વીસ વર્ષથી જૂની કચેરીનું નવનિર્માણ કાર્ય ક્યારે આરંભાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું કહી શકાય કે દસાડા છે ત્યાં કચેરી જે છે જર્જરિત હાલત જે છે એમાં જોવા મળી હતી તો કોઈ અરજદાર આવશે અને એના પર પોપડા પડશે તો કોણ જવાબદાર છે એ અંગેમાં પ્રશ્ન થયા છે તો દસાડામાં અંદાજીત સત્યાસી ગામો આવેલા છે અને આ ગામોના લોકો જે છે વિવિધ કામ અર્થે પાટલીથી દસાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા હોય છે ત્યારે છેલ્લા ઘણા મહિનાઓથી જર્જરિત થઈ ગયેલી કચેરી જે છે અને જો કોઈ અરજદાર આવે અને જો તેના પર પોપડા પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના પણ છે તો કચેરીના પ્રવેશ દ્વારના બીમ પણ ખસતા હાલત જોવા મળ્યા છે વીસ વર્ષથી જૂની આ કચેરી જે છે જર્જરિત થયેલી છે અને આ બાબતે દસાડા તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન શાહને પૂછતા તેઓ જણાવ્યું હતું કે જર્જરિત કચેરી નવનિર્માણ બાબતે લાગત કચેરી જે છે એને રજૂઆત કરવામાં આવી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા વિશ્વર જૂની કચેરીનું નવનિર્માણ કાર્ય ક્યારે આરંભાય તે આગામી સમયમાં જોવું રહ્યું